રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ધોરાજીના હેરપરાવાડી વિસ્તારમાં આવેલ રાજકુમાર શાળાને સ્થાનિક તંત્ર દ્વારા સીલ મારવામાં આવી હતી. આગેવાન સલીમ મોગલ દ્વારા શાળા પર આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને પાછળના દરવાજેથી પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેની સ્થળ પર તપાસ કરતાં પાછળના દરવાજેથી વિદ્યાર્થીને બહાર કાઢવામાં આવ્યા હતા. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે બાળકોના જીવના જોખમે શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે. તકલીફ વધારે પડી ગયા ફોન કર્યો. તમે સ્કૂલે કહી દીધું ભાઈ બંધ કરી દીધું, શું કરતા રેડ કરીને કાયદેસર કાર્યવાહી જ કરાય ને એની માતા બંધ, તમે સીલ માર્યું છતાંય ચાલુ રાખો છો એવું કરાય ને કે ફોન કરાય? એમાં એવું અધિકારી કોઈ છે તો નહીં અત્યારે, સાહેબ ફોન કરી દીધો સીધો તમારે, તને કીધું કહી દીધું કેમ ચાલુ રાખો? ક્યાં સાહેબે ફોન કર્યો? જૂના સાહેબ હોય ને અત્યારે, આ બેન તો કીધું તો હા. ક્યાં સાહેબ નામ હોય કોઈ સાહેબનું? કેના મોટવાડીથી? મોટવાડે સાહેબે ફોન કર્યો સ્કૂલે? અહીંયા મને કીધું, મેં કીધું મેં ભાઈ સ્કૂલ ચાલુ છે તારી આવી ફરિયાદ છે કીધું. મોટવાડે સાહેબ તમે ફોન કર્યો ને? તમે સ્કૂલવાળાને ફોન કર્યો? કોને કર્યો સ્કૂલમાં? કોને ફોન કર્યો? ત્યાં નિલેશભાઈ કરીને છે. શું કીધું તમે ફોનમાં? મેં કીધું તમે સીલ મારી દીધું ભાઈ ખોલો શું કરે પછી? એને શું કીધું? કે નાના એક નાના નહીં તારી ફરિયાદ આવી, નાના નહીં ક્યાં જશે? તો શું કીધું બંધ કરી દઉં? નાના જે બંધ જ છે કે હમણાં એક બે છોકરા જવા દે ને એવી વાતો કરતો હતો. સ્કૂલમાં બાંધકામમાં કંઈ પ્રોબ્લેમ છે? નમસ્કાર, મારું નામ સલીમ મોગલ. ધોરાજી શહેરમાં હીરાપુરાવાડી વિસ્તારમાં આવેલ રાજકુમાર સ્કૂલમાં ગતરોજ બીયુ સર્ટિફિકેટ અને એનઓસી ન હોવાના કારણે સ્થાનિક તંત્ર દ્વારા સીલ કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક આપણે સ્કૂલ સંચાલકો દ્વારા પાછલા દરવાજેથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો અને શાળા ચાલુ કરેલ હતી, જે મીડિયાના ધ્યાને આવ્યું અને એને તપાસ કરતા શાળા સંચાલકો દ્વારા પાછલા દરવાજેથી વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. અને આ એક શાળા નહીં, ખરેખર તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક એવી શાળાઓ છે જે ફાયર એનઓસીની સુવિધા અને સર્ટિફિકેટ વગર ચાલુ છે અને વિદ્યાર્થીઓના જીવના જોખમે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. આ તંત્રની બેદરકારી છે અને મીડિયાના મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જે તંત્રની કામગીરી કરવાની હોય તે મીડિયા દ્વારા કરવામાં આવી રહી છે. આ બાળકોને લઈને કેમ ખેતરમાંથી ભાઈગા? કોણ ભાઈગો? હા, ખેતરમાંથી બાળકોને લઈને તમે પાછળથી કેમ ભાઈગા સ્કૂલમાંથી? ત્યાંથી નથી આવ્યો ભાઈ, મારી ગાડી અહીંયા. તો બાળકોને પાછળ લઈ જવામાં તમે હતા હમણાં? હું નથી ભાઈ સાહેબ, હું મારા છોકરા. તમે શું કરો છો આમાં સ્કૂલમાં? નોકરી કરું છું. નોકરી કરો ને? તો બાળકો આવી તમે તો હતા હમણાં, હું કામ લઈને ભાઈગાનું કારણ તો કયો? કાંઈ નથી ભાઈગા સાહેબ, અમે તો બાળકો આવીને હાજર હાજર છે જોઈએ. આ તમારી સ્કૂલના બાળકો હોય ને? હા, સ્કૂલ કઈ સ્કૂલના બાળકો હોય? તમારું નામ શું? આખું યોગેશભાઈ રોપડા. યોગેશભાઈ, આ પ્રકારે બાળકોને ખેતરમાંથી લઈને ભાગો છો, બાળકોને કઈ જાના નહીં થાય તેનું જવાબદાર કોણ? એનું જવાબદાર કોણ કયો મને? બાળકોને કંઈ થાય તો તમે લઈને પાછળથી ભાઈ ગયા, મીડિયાને જોઈ ગયા કે તમારા માલિક હોય જે હોય ગાડી આડી રાખી દે છે ફોર વ્હીલ, અને તમે બાળકોને લઈને ભાગવા માંડ્યા. શિક્ષકો, તમે શું નોકરી કરો? તમારો ઓદો શું છે? શિક્ષક છો? તો અહીંથી કેમ આવ્યા તમે ખેતરમાંથી? હું જાઉં છું મારી ઘરે ભાઈ સાહેબ. હવે તો સ્કૂલ તો તમારી પાછળ છે, તો આ બધા બાળકોની હાઈરે આમ પાછળથી ક્યાંથી આવ્યા? હવે બાળકોને અહીંથી ભગાડવામાં આવી રહ્યા છે સ્કૂલ દ્વારા, આપ જોઈ શકો છો. આ બેન છે ને અત્યારે આવ્યા છે, એને કોકે સમજાવ્યા છે એટલા માટે આવ્યા, અને તમે બાળકોને ભગાડવાના પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યા છે, આપ જોઈ શકો છો. આ બધા બાળકો છે તે સ્કૂલની અંદર હતા. શું તમે ખબર વિરોધીઓ હોય બીજો કઈ પ્રશ્ન ન હોય? તમારી પાસે મારી પાસે નથી તો બધા પાસે છે. તો ગાડી આડી રાખવાનું કારણ આ સ્કૂલ ના વાળા ભાઈ આ રાખી હતી ગાડી આડી? અરે ના ના, એ તો બસ લેવા વાળા ભાઈ છે, એને સ્કૂલ હારે કઈ લેવા દેવા નથી. બસ જે વેચી છે ને એ ભાઈ બસ લેવા આવ્યા છે, એ ભાઈને આ જે વસ્તુ બની એનાથી વાકેફ જ નથી.
પણ તમે તો સ્વીકાર્યું ને બેન કે નથી ભાઈ, કોઈ પાસે કોઈ પાસે નથી તો બીજી સ્કૂલના નામ આપો ને ક્યાં ક્યાં નથી. જો હું એમ નામ નહીં આપું, હું અરજી કરીને નામ આપીશ. મારે એમને નામ આપવા નથી, કોઈના નામ આપવું એટલે આ મીડિયમ જવાનું છે બરાબર. મારે એ કરવું નથી, હું અંદરખાને લડી લઈશ મારી રીતે. મારે હું કામ કોકના નામ આપું. તમારો શું હતું બેન આમાં? હું પ્રિન્સિપલ પોતે છું. પ્રિન્સિપલ પોતે લઈ ગયા બરાબર. પણ બેન ખરેખર છે ને મંજૂરી લઈને તમે આ મંજૂરી કરું બધી બેસાડો તો છોકરાને. બસ બસ જો ફરી વાત સાંભળો. તમારું નામ? મારું નામ પ્રજ્ઞાબેન. રાજકોટમાં કેવી ગલી ખાચામાં સ્કૂલ આ મારું પિયર ન્યા જ છે. કેવી ગલી સ્કૂલ આ અગ્નિકાંડ થયો એટલે બધે આવ્યા ને. અત્યાર સુધી કોઈને તસ્તી હતી કે બધું બધું કમ્પ્લીટ કરાવી કે આ કરાવી? ખરેખર પહેલાં કેની જરૂર હતી મને એ કહો. મારો કહેવાનો મુદ્દો આ એક જ છે બરાબર. અત્યાર સુધી કોઈ પાસે નહોતું કમ્પ્લીટ બરાબર. તો પહેલાં બધા ક્યાંય ગયા હતા? પહેલાં મંજૂરી જ ન દેવાય મારું કહેવાનું જ એમ છે. હલાવા હું કામ દો છો? હલાવો છો ત્યારે પબ્લિક હલાવે છે ને. બેદરકારી સ્વીકારી મંજૂરી કેને આપી? હા મંજૂરી તો મને એકને આપી છે, એવી રીતે બીજી બધી સ્કૂલને મળી છે બરાબર. તો બધા પાસે બધા કાગળિયા લીગલી તો છે જ નહીં. મને કયો હોય તો કયો બરાબર. નામ આપણે કોઈને નથી દેવા. એસે એ તો હવે બહાર આવવાનું જ છે. ન આવે તો મને કયો? આવવાનું જ છે ને. હવે આજે અમારી જેને હારી કરીએ છે, હવે અમે નહીં કરી. બને ત્યાં સુધી નહોતા બોલતા અમે, હવે અમારે નહીં બોલવાનું. આવે શું કામ નહીં બોલી? હવે અમે તો જાહેરમાં નહીં બોલી. બોલી હું નામ નહીં બોલું. હું જાહેરમાં નહીં બોલું. મારે તો મામલતદારને એક અરજી જ કરવાની થાય. ભાઈ આટલી આટલી સ્કૂલની તપાસ કરો, લઈ લ્યો કાગળિયા એના કમ્પ્લીટ છે. મારી સ્કૂલ બંધ કરજો, મને કાંઈ વાંધો નથી. બધાને કરો, મને હું કામ એટલે હેરાન કરો છો? અમને તો બેન તમારી વાત મળી કે આ સ્કૂલની અંદરમાં આ પ્રકારે છે, એટલે મેં ગાય ગા પહોંચ્યા. અને જેવા અંદર પહોંચ્યા ને તો એક સ્વીફ્ટ ગાડી આડી રાખી દીધી હતી. મારી વાત ભલે એ ભાઈ ડ્રાઈવર છે, એ ભાઈ બસ લેવા એટલે ગાડી આડી રાખી દે રસ્તામાં. એને આ વસ્તુની જ કાંઈ ખબર નથી. એને એમ કે શું થયું પછી મને એને પૂછ્યું. અમે તો આવ્યા જ પછી, ગાડી તો પહેલા જ આગળ પડી દીધી. તો ઈ એને એને રાખી હોય સાહેબને, ઈ ગોતતો હોય સાહેબ ફેરો લઈને ગયા છે. અને તમારા શિક્ષકો છે ને જેવા અમને જોઈ ગયા ને એવા બાળકો લઈને પાછળથી ભાગ્યા. એમાં એવું અમે કીધેલું હતું, એમાં કંઈ ખોટી વાત નથી. અમે કીધેલું હતું કે ભાઈ ઇન્સ્પેક્શન આવે છે, આપણે બહાર નીકળી જાઓ. એ તો તમને ફોન આવ્યો એ અમને ખબર. અમે ત્યાં બેઠા ત્યાંથી ને તમને ફોન કર્યો કે ભાઈ ખાલી કરી નાખજો નકર એક્શન લેવું. તો બરાબર છે. તો એમાં કે કંઈ ખોટી વાત છે? અને અત્યાર સુધી તમે ઓફિસમાંથી ફોન આવ્યો ને એ અમને ખબર. મને ન થાય સાહેબને આવ્યો હોય બરાબર. એટલે કીધું તમને કે ભાઈ ખાલી કરી નાખજો. હલો હાલો બોલો જલ્દી. હા હા બોલો. હા એને ભાઈ જો મારું કહેવાનું એમ છે, સાચું હોય ને તો બીક નહીં. નથી નથી અમે બરાબર ત્યાં હતા ને. મારે નથી તો એવી એક સ્કૂલમાં નથી. છોકરા જો કે મેદાન માં બેઠા હતા આ બાજુ આ બાજુ, એમને ખબર હતી આજ કો ખડી કરશે, સમજી ગયા. એટલે આ બાજુ મેદાનમાં બેઠા હતા ને એ બાજુ છાંયો હતો ને અમે અહીંયા જ બેસાડી રાખ્યા હતા. પ્રાર્થના બોલાવી બધું કરાવ્યું પછી હવે જેવી ખબર પડી ને એટલે અમે એને અમે નગરપાલિકાને પૂછવા ગયા ને તો નગરપાલિકાએ કીધું કે અમે ફોન કરી દીધો કે તમે બંધ કરી દો ભાઈ. હા તો એને શું કામ ફોન કર્યો હોય પેલા એ કયો? એ હિત ઈચ્છતા હોય તો જ ફોન કરે ને, નકર ફોન કરે. એ તો તમારી સાઠગાંઠ હોય એટલે બાકી એને શું લેવા દેવાય? તો રેડી કરીને બંધ કરાવી હકે ને? હા કરાવી હકે ને ભાઈ. તમે એને સાચવ તો ન કરે ને. અમે સાચવતા અમે જો પેલી વસ્તુ મને એક આ વસ્તુથી બિલકુલ નફરત છે. હું તમને પૈસા ભાઈ હાલે ભાઈ 500 રૂપિયા ખીચા ને મોઢું બંધ કરી દે. આવડે કે નથી આવડતો? અને કરી દે કે નથી કરી દેતા? માણસો કરે છે. મારી વાત જ ઈ છે, કહેવાનો જ પ્રશ્ન મારો આ છે. હું તમને 1000 રૂપિયા ખીચા નાખ દઉં તમે બંધ થઈ જવાના છો. કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ માણસ આ જે હલાવી લે છે અને આવા કરપ્શન થાય છે એટલે તો આ બધા પીસાય છે. પીસાય છે શું કામે? એક થી એક જ પીસાય છે. બધા હમ પિંડ્યો ને કઈ પ્રશ્ન જ ન આવે. પ્રશ્ન જ ક્યાં ઉભો થાય છે? એકબીજાની હરી કરો છો ત્યારે ને. સ્કૂલ ચાલુ થઈ છે મારી તો બધે કાલે વાર બીજા નહીં વાર આવવાનું જ છે ને. ક્યાં ન થવું? આજે મને મારો લીધો છે બરાબર. મારું બાંધકામ બધી 10-10 ફૂટની જગ્યા મૂકેલી છે બરાબર. જેના જેટલા રૂમ જોઈએ એટલા ભાઈ એટલા ફૂટના અમારા રૂમ છે. કોઈ પણ વસ્તુ માત્ર બીયુપીનો સર્ટીનો અત્યારે પ્રશ્ન હતો જ નહીં. આ ઊભો કરવામાં આવ્યો છે બરાબર. એનઓસીનું સર્ટિફિકેટ છે ને, એનઓસીનું સર્ટિફિકેટ બરાબર. એ જ એક અમારે લેવાનું બાકી છે. એ ક્યારે આવવાનું છે? શનિવારે. એ અમે ચોખ્ખી ચોખવટ કરેલી છે. મામલતદારે વાત પણ કરેલી છે, એની આરે ચોખવટ પણ કરેલી છે, બધું કમ્પ્લીટ કરેલું છે. તો ભલે બેન અમને કેજો ને બીજે ક્યાં ક્યાં છે. તમારો નંબર આપી દો, હું તમને જાણ કરીશ એટલે તમને ખબર પડે. શિક્ષકો પોતે મેકવા જઈ રહ્યા છે જુઓ. હા શિક્ષકો પોતે મારી પાસે જ ઊભા છે, મેકવા જઈ રહ્યા છે જુઓ. તમે મેકવા જવાની ફરજ પડી છે જુઓ.